નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે તેર ઓક્ટોબર બે હજાર ઓગણીસમાં ડેલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઈકન છે તેને ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો જેથી કરીને વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ તેર ઓક્ટોબર બે હજાર ઓગણીસના ડેઇલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક શાંતિનું નોબલ પુરસ્કાર બે હજાર ઓગણીસ કોને આપવામાં આવ્યું તે આપવામાં આવ્યું છે અબી અહમદ અલી ઇથિયોપિયાના પ્રધાનમંત્રી અબી અહલ અહમદ અલીને શાંતિના નોબલ પુરસ્કાર બે હજાર ઓગણીસ આપવામાં આવશે ઇથિયોપિયા પાટનગર એડિસ અબાબા રાષ્ટ્રપતિ સહલે વર્ક જેવડે ચલણ છે બીર પ્રશ્ન બે કેપ્ટન તરીકે ચાલીસ આંતરરાષ્ટ્રીય સદી લગાવનારા પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ બન્યા પ્રથમ ભારતીય ક્રિકેટર બન્યા છે વિરાટ કોહલી વિરાટ કોહલી કેપ્ટન તરીકે સૌથી વધારે સદી લગાવનાર બેટ્સમેનમાં રિકી પોન્ટિંગની પાછળ છે આઈસીસી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ સ્થાપના પંદર જૂન ઓગણીસો નવ મુખ્ય મથક દુબઈમાં છે હાલમાં અધ્યક્ષ છે શશાંક મનોહર સી ઈ મનુ અને સભ્ય દેશો છે એકસો પાંચ પ્રશ્ન ત્રણ ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવના પચાસમાં સંસ્કરણનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવશે આ સંસ્કરણનું આયોજન કરવામાં આવશે ગોવા રાજ્યમાં ગોવા રાજધાની પણજી મુખ્યમંત્રી પ્રમોદ સાવંત રાજ્યપાલ મૃદુલા સિન્હા વિધાનસભાની બેઠકો ચાલીસ લોકસભાની બેઠકો બે રાજ્યસભાની બેઠક એક અને સ્થાપના વર્ષ છે ત્રીસ મે ઓગણીસો સત્યાસી પ્રશ્ન ચાર હાલમાં જ ક્યા દેશની સરકારે મહાત્મા ગાંધીની એકસો પચાસમી મી જન્મજયંતિ પર એક સ્મારક સિક્કો જાહેર કરવાનો નિર્ણય લીધો તો તે છે બ્રિટન દેશની સરકાર બ્રિટેન પાટનગર લંડન પ્રધાનમંત્રી બોરિસ જોન્સન ચલણ છે પાઉન્ડ સ્ટલિંગ પ્રશ્ન પાંચ હાલમાં જ ભારતે ઉત્તર પૂર્વ સીરિયામાં એક તરફી સૈન્ય કાર્યવાહીને લઈને કયા દેશની આલોચના કરી તે દેશ છે તુર્કી જેની ભારતે આલોચના કરી છે તુર્કી પાટનગર અંકારા રાષ્ટ્રપતિ રિસેપ તાઈ એરડોગન ચલણ છે તર્કીશ લીરા પ્રશ્ન છ હાલમાં કયા દેશે પ્રથમવાર મહિલાઓને સેનામાં સામેલ કરવાની મંજૂરી આપી તો તે દેશ છે સાઉદી સાઉદી આરબમાં હવે કોઈ પણ મહિલા સશસ્ત્ર સેનાઓમાં પોતાની સેવાઓ આપશે સાઉદી આરબ પાટનગર રિયાદ રાજા છે સલમાન ઓફ સાઉદી અરેબિયા અને ચરણ છે સાઉદી રિયાદ પ્રશ્ન સાત નીચેનામાંથી કોણ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે બેવડી સદી લગાવનાર ભારતીય ક્રિકેટર બન્યા તે ક્રિકેટર છે વિરાટ કોહલી વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકા વિરુદ્ધ પોતાની સાતમી બેવડી સદી ફટકારી આઈસીસીનું પૂરું નામ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ સ્થાપના પંદર જૂન ઓગણીસો નવ મુખ્ય મથક દુબઈમાં છે અધ્યક્ષ છે શશાંક મનોહર સીઈઓ મનુ સાહની સભ્ય દેશો છે એકસો પાંચ પ્રશ્ન આઠ હાલમાં જ કયા મંત્રાલયે નવી દિલ્હીમાં સુરક્ષિત માતૃત્વ આશ્વાસન યોજનાનું શુભારંભ કર્યું તે મંત્રાલય છે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હાલમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી છે ડૉક્ટર હર્ષવર્ધન ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન નવ હાલમાં જ મછુવારોને ખતરાથી આગાહ કરવા માટે કઈ સિસ્ટમનું અનાવરણ કરવામાં આવ્યું તો તે સિસ્ટમ છે જેમિની તેનું પૂરું નામ છે ગગન એનેબ્લેડ મરીનર્સ ઇન્સ્ટ્રુમેન્ટ ફોર નેવિગેશન એન્ડ ઇન્ફોર્મેશન ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને ચલણ છે રૂપિયો પ્રશ્ન દસ ક્યાં એસ્ટ્રોનોટને ધ ઓર્ડર ઓફ કરેજ થી સન્માનિત કરવામાં આવ્યા તો તે એસ્ટ્રોનોટ છે નિક હેગ રશિયાના એસ્ટ્રોનોટ નિક હગને પોતાના સર્વોચ્ચ સન્માન ધ ઓર્ડર ઓફ કરેજ થી સન્માનિત કર્યા રશિયા પાટનગર મોસ્કો રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ચલણ છે રશિયન રૂબલ્ટ પ્રશ્ન અગિયાર હાલમાં જ આરબીઆઈએ ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ સાથે કઈ બેંકના વિલયને મંજૂરી ન આપી તો તે બેંક છે લક્ષ્મીવિલાસ બેંક કે જેની સાથેના વિલયને મંજૂરી ન આપી આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા મુખ્ય મથક મુંબઈમાં સ્થાપના એક એપ્રિલ ઓગણીસો પાંત્રીસ ગવર્નર છે શક્તિકાંત દાસ પ્રશ્ન બાર હાલમાં જ રિલાયન્સ જીઓએ ના કારણે બીજા નેટવર્ક પર વોઇસ કોલ કરવા પર કેટલા પૈસા પ્રતિ મિનિટ ચાર્જ વસૂલ કરવાની જાહેરાત કરી તો તે હવે છ પૈસા પ્રતિ મિનિટ નાણાકીય વર્ષ માટે અંદાજ લગાવ્યો છે પાંચ પોઈન્ટ આઠ ટકા રહેવા ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને ચરણ છે રૂપિયો પ્રશ્ન ચૌદ હાલમાં જ સી ફોર્ટી જળવાયુ શિખર સંમેલન બે હજાર ઓગણીસનું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું તો તે કરવામાં આવ્યું છે કોપેન હેગન પ્રશ્ન પંદર કયો ગ્રહ ગુરુગ્રહને પાછળ રાખીને સૌર મંડળમાં સૌથી વધુ ઉપગ્રહોવાળો ગ્રહ બન્યો તો તે છે શનિગ્રહ શનિગ્રહને હાલમાં જ વીસ ગ્રહોની શોધ થતાં તેના ઉપગ્રહોની સંખ્યા બ્યાસી થઈ ગઈ છે જેના કારણે ગુરુ ગ્રહને પાછળ રાખીને તે સૌર મંડળનો સૌથી વધારે ઉપગ્રહ ધરાવતો ગ્રહ બન્યો છે થેન્ક્સ ફોર વોચિંગ મિત્રો વિડીયોઝને લાઇક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જોરથી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયોઝ જોઈ શકો છો ને સાથે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો થેન્ક યુ વેરી મચ